અમદાવાદના જાસપુર ખાતે એક હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ઉમિયા ધામ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું પવિત્ર શિવરાત્રીએ પોતાના ઘર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના જાસપુર પાસે વિશાળ આકાર પામી રહેલમાં ઉમિયાના મંદિર ઉમિયા ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર બાળકો દ્વારા માં ઉમિયાની આરતી તેમજ ગીતો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ પાટીદાર સમાજ દેશ વિદેશ થી લાગેવાનો આગેવાનો સહિત ઉમિયાધામ ટ્રસ્ટના સી કે પટેલ બિપિન પટેલ તેમજ અન્ય સંત મહાનુભાવોમાં સ્વામી સચ્ચિદાનંદજી તેમજ જગન્નાથ મંદિરના સંત દિલીપદાસજી મહારાજ આશીર્વાદ સહ ઉપસ્થિત રહ્યા હતા અત્રે બે દિવસના ગુજરાત પ્રવાસે પધારેલા પીએમ મોદી દ્વારા જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા ઉમિયાધામ હેલીપેડ પર આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું જોરો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જયમાં ઉમિયાના ગોષ સાથે ઉપસ્થિત તમામ પાટીદાર સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા સીધા મા ઉમિયાના મંદિર માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા તેમનું ગુલાબનો વિશાળ હાર પહેરાવી તેમજ કળશ આપી સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા ધામના ભૂમિપૂજનનું કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે હવે દેશમાં ધીમી ગતિ ચાલે એમ નથી અઘરું ચાલે એમ નથી નાનું નાનું કરવું તેમ મેળ પડે તેમ નથી જે કરવું હોય તે મોટું જ કરવું પડે વીર જવાનો મોટું કેમ ના કરે જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે હવે ભારતનો મિજાજ બદલાયો છે જો આવા જ મિજાજના રહ્યા હોત તો દુનિયાનું સૌથી મોટું સરદાર પટેલનું સ્ટેચ્યુ ના બંધાયું હોત તેમણે પાટીદાર સમાજ સમક્ષ કહ્યું હતું કે તમારા આ પ્રોજેક્ટમાં ભારત સરકારની કોઈ પણ મદદ જોઈએ તો દિલ્હીમાં તમારું ઘર જ છે તેમ સમજો આ સાથે તેમને પાટીદાર સમાજને બેટી બચાવવાનો સંકલ્પ લેવા આવ્યો હતો તો આખા લાખો લોકોમાં ઉમિયાની મહાઆરતી કરી હતી અગિયાર હજાર યજમાનોએ મા ઉમિયાનું પૂજન કર્યું હતું ચાર હજાર બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેબિનેટ કક્ષાના મંત્રી સૌરભભાઈ પટેલ પુરુષોત્તમ રૂપાલા બાબુ જમનાદાસ પટેલ ધારાસભ્ય અરવિંદ પટેલ ડૉક્ટર ઋત્વિજ પટેલ મંદિરના ટ્રસ્ટીઓ પાટીદાર સમાજની છ મોટી સંસ્થાના અગ્રણીઓ અને મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન દર્શન સાથે સંજીવકુમાર રાજપૂતનો રિપોર્ટ જીએનએ અમદાવાદ